અને છેલ્લા 5 વર્ષથી એસિડિટીની તકલીફ હતી. ઓપરેશનના 2-3 કલાક બાદ હું ચાલતો ફરતો થઈ ગયો હતો અને મેં લિક્વિડ ડાયટ પણ લીધું છે અને ઓપરેશન બાદ મને કોઈ પણ જાતની કોઈ તકલીફ થયેલ નથી. મને કોઈ તકલીફ નથી, ખાવા પીવામાં કોઈ તકલીફ થતી નથી અને કોઈ પણ જાતની હું દવા લેતો નથી. મારું નામ પાંડુ રાકેશ કુમાર મકનભાઈ છે. મારું ઉંમર 33 વર્ષ. મને છેલ્લા 5 વર્ષથી એસિડિટીની તકલીફ હતી, જેનાથી ડૉક્ટર સાહેબે મને મેનોમેટ્રી અને પીએચ કરવાની સલાહ આપી અને મેં 24 કલાક ની જે પીએચની સારવાર હતી તે લીધી છે. આ 24 કલાક દરમિયાન મેં ખાધું છે, પીધું છે અને મને કોઈ તકલીફ થઈ નથી અને હમણાં હું આ નળી કઢાવવા આવ્યો છું. આગળ શું રિઝલ્ટ આવશે એ હું તમને આગળ જણાવીશ. મારું નામ પાંડવ રાકેશ કુમાર મગનભાઈ છે, રહેવાસી મોડાસા. અને મને 5 વર્ષથી જે તકલીફ હતી હાઇડ્રોસાનિયાની, તે બદલ અમે ચિરાગ ડૉક્ટર સાહેબને મળ્યા હતા. તેમણે પીએચ માટે સલાહ આપી હતી, પીએચ મોનીમેટ્રી કરેલ છે, એના બાદ ઓપરેશનની સલાહ આપતા આજે ગઈકાલે ઓપરેશન કરેલ છે. ઓપરેશનના 2-3 કલાક બાદ હું ચાલતો ફરતો થઈ ગયો હતો અને એના બાદ મેં પાણી પીધું અને લિક્વિડ ખાવાનું ખાધું છે અને સવારે પણ મેં ચા પીધી અને ખાવાનું ખાધું છે અને હવે મને રજા આપે છે અને મને કોઈ જાતની કોઈ તકલીફ નથી અને સારું છે. મારું નામ પાંડુ રાકેશ કુમાર મગનભાઈ, ગામ મોડાસા. ઓપરેશન પછી મને 1 દિવસમાં રજા આપી દીધી હતી અને રજા આપ્યા પછી આજે 2 દિવસ બાદ બતાવવા આવ્યો છું. આ સમયગાળા દરમિયાન મને ખાવા પીવામાં, ચાલવા ફરવામાં કોઈ તકલીફ પડેલ નથી, બધું સારું જ છે. મારું નામ પાંડુ રાકેશ કુમાર મગનભાઈ, મારી ઉંમર 33 વર્ષ. મેં સાહેબ જોડે સર્જરી કરાવી 6 મહિના પહેલા. હવે 6 મહિના થઈ ગયા છે અને મને કોઈ તકલીફ નથી, ખાવા પીવામાં મને કોઈ તકલીફ થતી નથી અને કોઈ પણ જાતની હું દવા લેતો નથી. સર્જરી પહેલાં જે મને તકલીફ હતી એ હવે કોઈ તકલીફ થતી નથી અને રૂટીન પ્રમાણે હું મારું દરેક કામ કરું છું અને શાંતિથી મારું કામ થાય છે.